સંઘ પ્રદેશ દમણના ભેસ્તર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરનો સામાન બનાવતી કંપનીમાં ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે. જો કે કંપનીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ બંધારણમાં હોવાને લઈ કંપનીમાં ચોરી થઈ પણ છે કે નહીં એ જાણવું પોલીસ માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. દમણના દોનેઠા ભેસ્તર ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને લગતા સામાન બનાવતી પ્રેસ એન્ડ ફોર્સ નામની કંપનીમાં 25 જુલાઈ બાજુ અજાણ્યા ચોર તસ્કરો દ્વારા કંપનીમાં પ્રવેશી કંપનીમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિક સામાન જેવો કે કોપર વાલ્વ સહિત અન્ય કિંમતી સામાન જે લાખો રૂપિયાનો હોય એની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી. જે બાદ કંપની સંચાલકોને ચોરી થયાની જાણ થતા દમણ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જ્યાં દમણ પોલીસને એક ટીમ જગ્યા સ્થળ પર જઈ જરૂરી નિરીક્ષણ કાર્ય કર્યું હતું અને વધુ મદદ હેતુ વલસાડ FSL ટીમને પણ બોલાવી તેમની પણ મદદ લીધી હતી. જો કે પોલીસ તપાસ દરમિયાન કંપનીની અંદર ઓફિસ સિવાય અન્ય જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈ પોલીસને પણ કંપનીમાં ચોરી થઈ છે કે કેમ એ જાણવું મુશ્કેલ બની જવા પામ્યું છે. એક તરફ દમણ પોલીસ વિભાગ દ્વારા તમામ કંપની સંચાલકોને તેમની કંપની બહાર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં કંપની સંચાલકો આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો પોલીસે કંપની સંચાલકોના જરૂરી નિવેદન લઈ મામલે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.